નમસ્કાર મિત્રો વેદ કેરિયર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણી સામે છેલ્લા બે દિવસથી ખૂબ જ મહત્વના જે સમાચાર આવી રહ્યા હતા કે શું કોરોના વાયરસથી શાળા કોલેજો બંધ રહેશે અથવા તો એમની જે પરીક્ષા છે એ પરીક્ષા ક્યારે ગોઠવવામાં આવે અથવા તો આવનારું જે બે હજાર વીસ બે હજાર એકવીસ શૈક્ષણિક વર્ષ છે એ ક્યારે શરૂ થશે તો આ બાબતે આપણે આ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ તો અમારી સાથે અંત જોડાઈ રહેશો અને મિત્રો જો તમે અત્યાર સુધી અમારી ચેનલને ચેનલ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો કે જેથી નવી કોઈ પણ માહિતી એ તમારા સુધી સૌ પહેલા પહોંચી શકે વાત કરીએ શિક્ષણ પરિપત્રની તો પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીઓની કચેરી ગુજરાત રાજ્ય મુખ્ય મુદ્દો વિષય ધોરણ નવ અને અગિયારની ની શાળાકીય વાર્ષિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત સંદર્ભ શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર નો ઠરાવ ક્રમાંક મસબ સત્યાસી છ જે તારીખ ચાર બે હજાર વીસ અન્વયે રજૂ થયેલો ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મસબ બાર વીસ સત્યાસી છ તારીખ ચાર બે બે હજાર વીસમાં માં દર્શાવ્યા મુજબ આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે નવું શૈક્ષણિક વર્ષ વીસ એપ્રિલ બે હજાર વીસથી જ શરૂ થશે એમાં કોઈ ફેરફાર નહી થાય અને ઉનાળું વેકેશન ચાર મે બે હજાર વીસથી થી સાત જૂન બે હજાર વીસ સુધી યથાવત રાખવાનું રહેશે તેવું જણાવવામાં આવેલું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના શૈક્ષણિક વર્ષ બે હજાર ઓગણીસ વીસ માટેના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર મુજબ ધોરણ નવ અને ધોરણ અગિયાર પરીક્ષા જે અંદાજીત સાત એપ્રિલ બે હજાર રાખવામાં આવશે તેવું જણાવવામાં આવેલું છે શિક્ષણ વિભાગના ઠરાવ અન્વયે જેમાં વિવિધ શૈક્ષણિક સંગઠનોની મળેલ રજૂઆત અન્વયે શૈક્ષણિક વર્ષ બે હજાર ઓગણીસ વીસની ની ધોરણ નવ અને ધોરણ અગિયારની ની શાળાકીય વાર્ષિક પરીક્ષા એક એપ્રિલ બે હજાર વીસથી અગિયાર એપ્રિલ બે હજાર વીસ દરમિયાન લેવાની રહેશે તેમજ ઉપરોક્ત ધોરણોના વાર્ષિક પરીક્ષાના પરિણામ તેમજ તેને સંલગ્ન તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરીને વર્ષ બે હજાર વીસ એકવીસનું નવું શૈક્ષણિક સત્ર વીસ એપ્રિલ બે હજાર વીસથી જ શરૂ કરવાનું રહેશે આ અંગે જરૂરી કાર્યવાહી કરવા આપના તાબા હેઠળની તમામ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓની જાણ કરવા વિનંતી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર મિત્રો હાલમાં આપણી પાસે આટલી માહિતી છે અને કદાચ આ માહિતીમાં ફેરફાર પણ થઈ શકે પણ હાલની નવી લેટેસ્ટ માહિતી આ છે જે અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ હવે જે પણ કંઈ નવી માહિતી આવશે એ તરત જ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત